નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આયુષ્યમાન કાર્ડ બનાવવા માટેનું જે BIS ID આવે છે તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે જે આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવે છે, જો તમે એક CSC VLE હોય અને તમે આયુષ્યમાન કાર્ડ બનાવવા માટેનું કામ કરવા માંગતા હોય તો આપની પાસે BIS ID હોવું જરૂરી છે. તો આ BIS ID કેવી રીતે લઈ શકાય તેના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને BIS ID વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો તેના માટે ચાલો હું સૌપ્રથમ તમને બ્રાઉઝર પર લઈ જઉં છું. તો મિત્રો, BIS ID મેળવવા માટે સૌપ્રથમ તમારે જે ડિજિટલ સેવા પોર્ટલ છે તેમાં લોગિન થઈ જવાનું રહેશે. તો મિત્રો, તમારું જે CSC ID હોય તેના દ્વારા તમારે આ ડિજિટલ સેવા પોર્ટલ ઉપર લોગિન થઈ જવાનું છે. અને લોગિન થયા પછી બીજો એક નવો ટેબ ખોલી લેવાનો છે, જેમાં તમારે pmj.cscloud.in લખી લેવાનું છે. તો અહીંયા તમે વેબસાઇટ જોઈ શકો છો, pmj.cscloud.in આ વેબસાઇટ લખી અને એન્ટર આપી દેવાનું છે, એટલે તમારી સામે આ પ્રમાણેની વેબસાઇટ ખુલી જશે. તો મિત્રો, તેમાં અહીંયા એક રજિસ્ટ્રેશન ફોર્મ છે, તો આ ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે, જેમાં અહીંયા તમારો CSC ID નંબર જોવા મળશે. ત્યાર પછી તમારું જે સ્ટેટ હશે તે સ્ટેટ બાય ડિફોલ્ટ સિલેક્ટ થયેલું આવશે. ત્યાર પછીનો ઓપ્શન છે ડિસ્ટ્રિક્ટ, તો અહીંયાથી તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનો છે. ત્યાર પછી એરિયામાં, જો તમે રૂરલ એરિયામાંથી હોય તો તેની સામેના ચેકબોક્સમાં ટિક માર્ક કરી લેવાનું છે, અને જો અર્બનમાંથી હોય તો તમારે અહીંયા અર્બનની સામે જે ચેકબોક્સ છે તેમાં ટિક માર્ક કરી લેવાનું રહેશે. ત્યાર પછી તમારો પિનકોડ નંબર દાખલ કરી દેવાનો રહેશે, અને ત્યાર પછી અહીંયા તમારે તમારું ઈમેલ એડ્રેસ ટાઈપ કરી લેવાનું છે, અને ત્યારબાદ અહીંયા તમારો મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો રહેશે. અને આ તમામ વિગતો ભરી લીધા પછી અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું આ વિગતો ભરી લઉં છું અને ત્યાર પછી આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરીએ. તો મિત્રો, આપણે અહીંયા ફોર્મની તમામ વિગતો દાખલ કરી દીધી છે. હવે અહીંયા જે સબમિટ બટન છે તેના ઉપર આપણે ક્લિક કરી દઈએ છીએ, જે ક્લિક કરતાં પેજ લોડ થશે અને ત્યાર પછી આ પ્રમાણેનું એક સ્ક્રીન જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો રજિસ્ટ્રેશન સક્સેસફુલી સર્વિસ આઈડી, તો અહીંયા સર્વિસ આઈડી નંબર જનરેટ થઈ ગયો છે અને નીચે મેસેજ જોવા મળી રહ્યો છે, ડિયર VLE, યુ આર નાવ રજિસ્ટર્ડ ફોર BIS પોર્ટલ, યોર એપ્લિકેશન ઇઝ અંડર એપ્રુવલ એન્ડ યુ કેન લોગ ઇન ટુ BIS પોર્ટલ અપોન સક્સેસફુલ એપ્રુવલ. એટલે કે તમારું જે રજિસ્ટર્ડ રિક્વેસ્ટ છે તે અંડર એપ્રુવલ છે, તમારી રિક્વેસ્ટ એપ્રુવલ થઈ ગયા પછી તમે આ BIS ID ઉપર લોગિન થઈ શકશો. પ્લીઝ ટ્રાય લોગિન ટુ આફ્ટર સમ ટાઈમ, એટલે થોડા સમય પછી લોગિન માટે પ્રયત્ન કરો. તો મિત્રો, આ પ્રમાણે રજિસ્ટ્રેશન ફોર્મ ભરી અને તમે BIS ID માટે રજિસ્ટર્ડ કરાવી શકો છો, અને ત્યાર પછી તમારી રિક્વેસ્ટ એપ્રુવલ થઈ ગયા પછી તમે BIS પોર્ટલ પર લોગિન થઈ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે જે આયુષ્યમાન કાર્ડ મળે છે તે આયુષ્યમાન કાર્ડનું કામ તમે કરી શકો છો. તો મિત્રો, આ નાનકડી માહિતીનો વિડીયો હતો. જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.